ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते सब गाइए बोले वासुदेवाय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय वासुदेवाय प्रभु कृष्णचंद्र राय મધુવનમાં ધ્રુવજી પહોંચ્યા, યમનાજીનો આશ્રય લીધો. પહેલો માસ પ્રારંભ થયો ને એ પહેલા માસમાં 3 દિવસનો સંકલ્પ ધ્રુવજીએ લીધો. એક આસન ઉપર બેસતા અને એક આસન ઉપર બેસીને કેવળ ફલાહારનું સેવન કરે અને ફલાહારના સેવન સાથે ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરતા જાય. મંત્રનું સ્મરણ કરતા જાય છે. ધીરે ધીરે એક માસ નીકળો, બીજા માસનો પ્રારંભ થયો ને હવે 6 દિવસનો સંકલ્પ ધ્રુવજીએ લીધો. ફલાહારનો ત્યાગ કર્યો, કેવલ ત્યાંના પત્રનું ભક્ષણ કરવા લાગ્યા અને ગુરુના બતાવેલા મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. વાસુદેવાય પ્રભુ કૃષ્ણ ચંદ્ર રાય 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 નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય. સ્મરણ જપ કરતા કરતા 2 માસ પૂરા થયા, 3જો માસ પ્રારંભ થયો ને હવે 9 દિવસનો સંકલ્પ લીધો ધ્રુવજીએ. કેવળ યમના જલનું સેવન કરવા લાગ્યા અને ગુરુના બતાવેલા મંત્રનું જપ કરવા લાગ્યા. ત્રણ માસ પૂરા થયા, 4થો મહિનો પ્રારંભ થયો, 12 દિવસનો સંકલ્પ હવે ધ્રુવજીએ લીધો. હવે દિવસમાં કેવળ એક જ વાર શ્વાસ લે, પોતાના પ્રાણોને રોકી લીધા, એક જ વખત શ્વાસ લે અને મને મન ગુરુ કે બતાયું એ મંત્ર કા જપ કરને લગે. હવે ધ્રુવજીએ સંકલ્પ લીધો, 5 મહિના નીકળી ગયા હજી સુધી ભગવાન મારા ઉપર પ્રસન્ન નથી થયા. અરે કેટલા જન્મોના દોષોથી હું ભરેલો છું કે હજી સુધી ઠાકોરજીની કૃપા નથી થઈ. 5 મહિના નીકળી ગયા, અરે આપણા તો 50 નીકળી ગયા તોય આવો તાપ નથી આવતો ધ્રુવજી ને, તો 5 મહિના નીકળી ગયા એવો તાપ થયો ધ્રુવજી માં કે કેટલા દોષોથી આ જીવ ભરેલો, હજી સુધી ઠાકોર ની કૃપા ના થઈ, હવે તો શ્વાસ લેવો જ નથી જ્યાર સુધી ભગવાન દર્શન નો આપે. અને હવે આ નાક બંધ કરીને પ્રાણ ને રોકી લીધું, અને જ્યાં પોતાના પ્રાણો ને રોકી લીધા, ભગવાને વિચાર્યું કે જો મારો ભક્ત પ્રાણ ન લે, શ્વાસ ન લે, તો હું કઈ રીતે લઈ શકું. ભગવાને પણ પોતાના પ્રાણોનો નિગ્રહ કર્યો. હવે દેવતાઓ ગભરાવા લાગ્યા, સ્વર્ગ લોક હલવા લાગી ગયો.
પ્રભુને વિનંતી કરી દેવતાઓ આવીને કે પ્રભુ આપ આપના ભક્તોને દર્શન આપો જલ્દી. અરે ભગવાન કહે કે હું શું એને દર્શન આપું, હું તો એના દર્શન કરવા જઈશ જે આટલો નાનકડો ભક્ત આ ભાવથી મારી સેવા કરી રહ્યો છે, મને પુકારી રહ્યો છે, હું એના દર્શન કરવા માટે જઈશ, દર્શન આપવા માટે નહીં. છઠો માસ પ્રારંભ, બસ ગુરુના બતાવેલા મંત્રનું જપ કરતા જાય છે, પ્રાણોને રોકી લીધા. એટલો હૃદયમાં તાપ થયો, એટલો વિરહ થયો, આટલો સમય નીકળી ગયો, ભગવાનના દર્શન ન થયા અને એ વિરહ આવ્યો, અને એ વિરહ ભાવના, એ તાપ ભાવના, એમાં એમની આંખોમાંથી પ્રેમાશ્રુ નીકળવા લાગ્યા. અને જ્યાં પ્રેમાશ્રુ નીકળીને કપોલ પર આવીને જ્યાં પૃથ્વી ઉપર પડી ત્યાં જ ભગવાન ચતુર્ભુજ રૂપથી પ્રગટ થઈ ગયા. ભગવાને દર્શન આપ્યા ધ્રુવને. પ્રભુ બહુ વિલંબ કર્યો. અરે વિલંબ ક્યાં છે? અરે ધ્રુવ, તું આસુ નાક વાક બંધ કરીને યોગ દ્વારા મને પ્રાપ્ત કરવાનું સાધન કરી રહ્યો છે. હું આ યોગ થી પ્રસન્ન નથી થતો, હું તો વાટ જોઈ રહ્યો હતો કે ત્યારે તારી આંખોમાંથી મારા પ્રેમાશ્રુ દ્રવિત થઈ જાય. અને જ્યાં ધ્રુવજી ના આંખોમાંથી પ્રેમાશ્રુ દ્રવિત થયા, એ જ બિંદુમાંથી ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ ગયા, દર્શન આપ્યા. પ્રભુના દર્શન કરીને સ્તબ્ધ બની ગયા. ઘણા બધા શબ્દો, ઘણી બધી મનના ભાવ પ્રભુને સમર્પિત કરવા છે, પણ વાણી સ્ફુરિત નથી થતી. પ્રભુ જાણ્યા ને પછી પ્રભુએ પોતાનો શંખનો સ્પર્શ એના કપોલ ઉપર કરાવ્યો, અને જ્યાં કપોલ ઉપર સ્પર્શ થયો વાણી સ્ફુરિત થઈ. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ સચરણ શ્રવણત્વદાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુ. સુંદર ભાવથી ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી કહે છે કે હે પ્રભુ, હે નારાયણ, આપ જ મારી અંદર પ્રવેશ કરીને મારી આ સુષુપ્ત વાણીને જાગૃત કરો છો, અને આપના દ્વારા જ આ ઇન્દ્રિયો, શરીરની જે બધી ઇન્દ્રિયો છે એ ચેષ્ટા કરે છે. ભલે આ ઇન્દ્રિયોના અલગ અલગ દેવ બતાવવામાં આવ્યા છે, આંખના, કાનના, ત્વચાના બધા અલગ અલગ એના દેવ છે, પણ પ્રભુ એ દેવને શક્તિ આપવા વાળા પણ આપ જ તો છો. એમની અંદર ક્યાં શક્તિ છે? એટલે તો ભગવદીએ કહ્યું, અન્ય દેવ સબ રંગ ભિખારી, ઉનકે પાસ હૈ ક્યા, ઉનકો શક્તિ દેને વાલે તો આપ હો. અને આપની કૃપાથી જ આ શરીર ચેષ્ટા કરે છે. હે સમસ્ત પ્રાણીઓના પ્રાણ સ્વરૂપ, હું પ્રભુ આપને નમસ્કાર કરું છું, પ્રભુ આપને હું વંદન કરું છું. નારાયણ કહેતે હૈ, કહો ધ્રુવ, તુમે ક્યા ચાહિયે? ખૂબ સુંદર વસ્તુ ધ્રુવજી કહે છે. ભક્તિમ મુહુ પ્રવહતામ ત્વયિ મે પ્રસંગો ભૂયાદ આનંદઃ મહતામ અમલશયાનામ યેન ચ સોવણ પુરુ વ્યસનૌ ભવાભિમ નેશે ભવત ગુણ કથા મૃત પાન મત્ત ભક્તિ પ્રવહતાં ત્વયિ મે પ્રસંગો ભૂયાદ અનંત મહતામ અમલશયાનામ.
ध्रुव जी कहते हैं भगवान जिस प्रकार से चंद्रमा को देखकर समुद्र में ज्वार आती है, उसी प्रकार जब एक भक्त दूसरे भक्त को मिलता है तो भगवत भावों से हृदय उमड़ जाता है, भावों की वृद्धि थाय छे, जारे भक्तों नो संग थाय छे। આજે મને પ્રભુ આપના દર્શન થઈ રહ્યા છે એનું મૂળ કારણ મને નારદજીના દર્શન થયા, નારદજીનો સંગ થયો। બસ પ્રભુ હું એ જ આપનાથી માંગુ છું કે મને સત્સંગ મળતું રહે, મને ભક્તોનો સંગ થાય। કે સત્સંગના પ્રભાવથી જ મને આપના દર્શન થઈ રહ્યા છે, સત્સંગ માંગો। જેમ શ્રી કુંભનદાસજીએ એક દિવસ ચિંતામાં બેઠા, ચિંતાતુર જોઈને શ્રીનાથજી પૂછે, અરે કુંભના કા સોચ રહ્યો, કા બાત કી ચિંતા હૈ તુકુ? કુંભનદાસ કહે, પ્રભુ વૈસે તો આપકી બડી કૃપા હૈ, પર બસ ઘર મેં સત્સંગ નહીં હૈ। શ્રીનાથજી કહે, અરે કુંભન મેં સાક્ષાત તેરે સાથ ખેલ રહ્યો હું, તો કોઈ દર્શન દે રહ્યો હું, તો કોઈ અનુભવ કરા રહ્યો હું, તું કહે રહ્યો સત્સંગ નહીં હૈ, ફિર ભી તુકો સત્સંગ કી આવશ્યકતા હૈ, મેં સાક્ષાત તો હું તેરે સાથ, હું ઉનકે સખા હૈ ના કુંભનદાસ, એમને માખણ ચોરીમાં લઈ જતા ઠાકોરજી શ્રીનાથજી, એમની સાથે કેટલી શ્રીનાથજીએ કુંભનદાસજી સાથે કેટલી લીલાઓ કરી છે, અને એમની કૃપાથી જ તો ચતુર્ભુજ દાસજી જ્યારે માખણ ચોરીમાં લઈ ગયા ને જ્યાં ધોતી સરકી શ્રીનાથજી બાવાની, અને બે ભુજા બીજી ધારણ કરીને પિતાંબરને સંભાળ્યું, ચતુર્ભુજ રૂપના દર્શન થયા, અને જ્યારે ઘરે આવ્યા સમાચાર પુત્રના પ્રાપ્ત થયા અને એમનું નામ ચતુર્ભુજ દાસ રાખવામાં આવ્યું। કેવા સુંદર સુંદર મીઠા મીઠા પ્રસંગો, અને એમને પછી માખણ ચોરીમાં ઠાકોરજી લઈ જતા, એક દિવસ તો પકડાઈ ગયા ચતુર્ભુજ દાસ। શ્રીનાથજી કે, ચતુર્ભુજ દાસ તું શાદી કર, વિવાહ કર લે। અરે પ્રભુ ક્યાં મને આ ઘર સંસારમાં નાખો છો, નહીં નહીં મારી આજ્ઞા છે, તું લગ્ન કર। એના લગ્ન કરાવી દીધા, પછી પાછી એને મહિનાભરમાં થોડા દિવસમાં એની પત્નીનું દેહાંત થયું, થોડો ટાઈમ નીકળ્યો અને એક દિવસની વાત પાછો શ્રીનાથજી કે, ચતુર્ભુજ બીજા લગ્ન કરતો। અરે પ્રભુ ક્યાં હવે બીજા લગ્ન, નહીં નહીં હું કહું છું તને કરતો। ઠીક છે જેસી આપી આજ્ઞા, પછી બીજા લગ્ન કરા। બીજા લગ્ન કરીને આવ્યા શ્રીનાથજી સન્મુખ, ને સખા મંડળી બેઠેલી, ને હવે આ જો કુંભનદાસજી જેવા પરમ ભગવદીયનો છોકરો ચતુર્ભુજ દાસ, અને ઈ ચતુર્ભુજ હમણાં તો મહિનો બે મહિનો થયો એની પત્ની ગઈ ને બીજા લગ્ન કરી લીધા આણે, આ ચતુર્ભુજ દાસ જો એવો આનંદ આપતા પોતાના નિજજનોને શ્રીનાથજી, એવા અનુભવ જતાવતા। કારણ શું હતું? કારણ કે એ કુંભનદાસ ચતુર્ભુજ દાસ નો એવો સત્સંગ। શ્રીનાથજી કહે, અરે કુંભનદાસ મેં તેરે સામને સાક્ષાત ખડો, ફિર ભી તું સત્સંગ કી બાત કર રહ્યો? પ્રભુ આપ તો રસ સ્વરૂપ હો, રસો વૈસ હો, ઓર આપકે રસ સ્વરૂપ કો અનુભવ કે લીએ, આપકે આપના સર્વાંગી સ્વરૂપના અનુભવ માટે પ્રભુ સત્સંગ આવશ્યક છે, અને જ્યાર સુધી જીવ સત્સંગ ન કરે તો આપના સ્વરૂપનો આનંદ એ પ્રાપ્ત કરી નથી શકતો। બસ તો એ જે ખેદ કે સત્સંગ નથી। વિચારો કુંભનદાસજી જેવા પરમ ભગવદીય વૈષ્ણવ આપણને બતાવી રહ્યા છે કે કેટલું આવશ્યક છે સત્સંગ। અરે એક દંપતી તો સત્સંગ માટે એમના પુત્રને વિષ આપી દીધું, સત્સંગની એટલી આર્ત ભાવ લાલસા કે જે ભગવદીય ઘરે આવેલા હતા એમને રોકવા માટે પોતાના એકમાત્ર પુત્રને વિષ આપીને મારી નાખ્યો। એ બહાને રોકાઈ તો જશે સાંત્વના માટે, અને એ રોકાયા ને એમની સાથે સત્સંગ કરવા લાગ્યા, જ્યારે ભગવદીએ તો કહ્યું કે આપણે ત્રણેય નહીં બેસીએ,
ચોથા તમારા પુત્રને બોલાવો, અવાજ આપો આવશે, અને અવાજ આપ્યો તો એ પાછો પુત્ર આવ્યો સામે. અને એ સત્સંગ, આ વૈષ્ણવો સત્સંગ કી મહિમા તો બડી અપરંપાર હૈ. કલી ગત દિવસ પિતૃચરણના વચનામૃતમાં આપણે શ્રવણ કર્યું કે ભગવદીઓના ભાવોનો સંગ કરવો, કારણ કે ભાવો ભાવનયા સિદ્ધ. પિતૃચરણ દાદાજી આપના વચનામૃતમાં આજ્ઞા કરે, એક વખત મેં શ્રવણ કર્યું હતું કે જેમ ભીના કપડા સાથે કોરું કપડું મૂકી દઈએ તો એ ભીનું થઈ જાય, એમ આપણું આ હૃદય સાવ કોરું સંસારના તાપથી તપાયેલું. અને ભગવદીઓનું હૃદય તો લીલાઓથી રસયુક્ત છે, ભક્તિથી રસમગ્ન છે. અને જ્યારે આ કોરું હૃદય એ ભગવદીઓનો સંગ થાય તો થોડું ઘણું આ ભીનું થઈ જાય, કોમલ બની જાય. નિત્ય સત્સંગ, આ સાત દિવસ તો આપણે સત્સંગ કરી રહ્યા છે. દરેક વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત વૈષ્ણવ સમાજને હું કહીશ, નિયમ લેજો, કમથી કમ એક વાર્તાજી તો વાંચવી જ છે, એના વગર દિવસ પૂરો ન થાય. બની શકે તો પરિવાર બધો સાથે મળીને કરજો સત્સંગ. જો પરિવારમાં પ્રેમ ભાવ લાગણી વધારવી હોય તો કહેવાય બે કાર્ય તો કમથી કમ સાથે કરવા જ જોઈએ, એક તો એક સમયનું ભોજન અને એક ભજન. પ્રેમ લાગણી નહીં તો આજે જો પરિવાર તૂટવા લાગે છે, મન મિટાવ થઈ રહ્યા છે, ક્લેશ થઈ રહ્યો છે, સુકામ પ્રેમ ભાવના નથી, સુકામ સમર્પણ નથી, સુકામ ત્યાગની ભાવના નથી, એ સત્સંગ હશે તમારું અલૌકિક નહીં પણ લૌકિક જીવન પણ સુધારશે. ત્યાગની ભાવના તમારી અંદર આવશે, સહનશીલતા આપણી અંદર વધશે, કારણ કે ગૃહસ્થમાં રહેવું એ મોટું એક તપ છે અને એ તપ નિભાવવા માટે સહનશીલતા જોઈએ. દર વખતે આપણી જ વાત માન્ય રાખવામાં એવું ન હોય, દર વખતે એની જ વાત આપણે માની એવું ન ચાલે, બધાને ક્યારેક આપણે સમજવું પડશે તો ક્યારેક બીજાને સમજવું પડશે. પણ આ સમજ શક્તિ આવશે ક્યારે, આ સહનશીલતા ધૈર્ય ક્યારે જીવની અંદર આવશે, જ્યારે એના જીવનમાં સત્સંગ હશે, સાથે બેસીને સત્સંગ થતો હોય અને એ ઘર પછી મંદિર થઈ જાય. મોટાઓ માટે આદર ભાવ જાગૃત થાય એ સત્સંગ દ્વારા, પ્રેમ ભાવના આવે છે, સત્સંગ પરમ આવશ્યક છે. અને અહીંયા ધ્રુવજી પણ ભગવાનને એ જ કહે છે કે પ્રભુ મને સત્સંગ આપજો, બસ સત્સંગ ચાહીએ. ભગવાને કહ્યું સત્સંગ તો તને મળશે જ, એના પહેલા તું 36,000 વર્ષ રાજ કરીશ, અને એ રાજ કર્યા પછી જે સ્થાન ઉપર કોઈ નથી પહોંચી શક્યું એ ભગવાને એમના માટે ધ્રુવ લોકનું નિર્માણ કર્યું, એ સ્થાન તને મળશે જ્યાં સપ્તઋષિ પણ જેની પ્રદક્ષિણા કરશે. આટલું કહીને ભગવાન અંતર ધ્યાન થયા, પણ ધ્રુવજીના હૃદયમાં તાપ વધી ગયો. અરે આ હું કેટલો દોષયુક્ત છું, ભગવાનના દર્શન થઈ ગયા તો પણ આ મારા દોષના લીધે મને આ સંસારમાં ફસાવવું પડ્યું, એમાં ભૂલ મારી છે, કારણ કે હું સકામ ભાવ સાથે અહીંયા વનમાં તપ કરવા માટે આવ્યો હતો. માતાએ કહ્યું હતું કે તપ કર, ભગવાનને પ્રસન્ન કર, તો તું સિંહાસન પર બેસી શકીશ, અને એ ભાવ સાથે હું અહીંયા આવ્યો અને જેના ફળ સ્વરૂપે આ સકામ ભાવના લીધે મને આટલો અંતરાય આવી ગયો, આટલા વર્ષો સુધી મને પ્રભુથી દૂર રહેવું પડશે, એટલો તાપ એમની અંદર થયો. અને પછી એ ધ્રુવજી પાછા ઘરે આવ્યા, માતાએ સૌથી પહેલા એમને સુરચી માતાને મળ્યા, એમને વંદન કર્યું, ભગવદ આજ્ઞાથી જ 36,000 વર્ષ એમને રાજ મળ્યું. એક દિવસ એમના ભાઈ ઉત્તમ ક્યાંક વનમાં ગયા તો યક્ષો એમને માર્યા, પછી યક્ષોને મારવા લાગ્યા ધ્રુવજી, ત્યાં સ્વયંભુ મનુ એમને સમજાવ્યું, તિતિક્ષયા કરુણાયા મિત્રા ચાખિલ જંતુષ, હે પુત્ર, ભગવદ પ્રસન્નતા મેળવવા માટે તો દરેક જીવમાં સહનશીલતા હોવી જોઈએ, નાના માટે દયા ભાવના હોવી જોઈએ, અને બરાબરના જે વ્યક્તિઓ છે એના માટે મિત્રતા સહજ ભાવ હોવો જોઈએ, તો જ ભગવાન પ્રસન્ન થાય છે. વૈષ્ણવ ક્યારે વેર ન લે, એટલે આ યક્ષોને તમે ક્ષમા કરો. એ જ ધ્રુવજીનો